स्टूडेंट अपने संतुलन चैप्टर में नीट में पूछायेला प्रश्न की चर्चा करिए। प्रश्न पहलो पॉइंट वन मोलारिटी जलीय पेरिडिनियम द्रावण माथी आ पेरिडिन छे एक बेस छे बेस छे એટલે પ્રોટોન મેળવીને સબર્ગસ સહસંયોજક બનથી पेरिडिनियम आयन बन से तो पेरिडिन नो कितना टका प्रमाण शोध पेरिडिन नो प्रमाण परसेंटेज चा पेरिडिन ना कितना असे तो सूत्र छे पेरिडिन C5H5N या अपने ऑर्गेनिक मा आवशे C5H5N एक निर्बल बेस छे और Kb बराबर C into alpha square तो alpha square बराबर Kb ना छेद मा C डायरेक्ट का वियोजन अंश मळे Kb 1.7 × 10⁻⁹ घात छे एने भाग्या 0.1 का अब 0.1 ऊपर जाए એટલે −10 થશે तो 1.7 × 10⁻⁹ घात भाग्या 0.1 એટલે નો ભાગાકાર કરીએ અને પછીનું વર્ગમૂળ લેતા અહીંયા આગળ આજે 0.1 છે એટલે 10⁻²⁹ એ ઉપર લઈ જાય એટલે +1 થઈ જાય એટલે 1.7 × 10⁻⁸ ઘાત 1.7 નું વર્ગમૂળ 1.3 થાય 10⁻⁸ ઘાત નું વર્ગમૂળ 10⁻⁴ ઘાત થશે આ વિયોજન અંશ આવ્યો એને ગુણ્યા પર્સન્ટેજ કરો એને ગુણ્યા 100 એટલે 1.3 × 10⁻⁴ ઘાત ગુણ્યા 100 100 એટલે 10⁻²² એટલે 1.3 × 10⁻² ઘાત થશે એટલે 0.03% જવાબ આવશે આપણો જવાબ ક્વેશ્ચન નંબર સેકન્ડ MY અને NY3 બે અદ્રાવ્ય ક્ષાર છે ઓરડાના તાપમાને સમાન KSP ધરાવે છે MY અને NY3 બે માટે KSP સમાન છે तो નીચેના પૈકી MY અને NY3 ના સંદર્ભમાં કયું વિધાન સાચું હશે MY ની મોલર દ્રાવ્યતા NY3 કરતા ઓછી છે કે બંને ક્ષારો 0.5 મોલારિટી KY ના દ્રાવણમાં પાણી કરતા વધુ દ્રાવ્ય છે એટલે 0.5 મોલારિટી KY ના દ્રાવણમાં વધુ દ્રાવ્ય KY નો ક્ષાર ઉમેરતા દ્રાવ્યતામાં ફેરફાર થતો નથી અને MY અને NY3 ની પાણીમાં મોલર દ્રાવ્યતા માપી શકાય છે આ બે ક્ષાર આપેલા છે હવે જોઈ શકાય MY પ્રકારનો ક્ષાર એટલે કે M+Y- આપે આ S તો S અને S તો KSP બરાબર S ઇન્ટુ S એટલે S વર્ગ થશે તો S વર્ગ બરાબર S બરાબર અંડરરૂટ KSP એટલે 6.2 × 10⁻³ ઘાત એની 1/2 ઘાત વર્ગમૂળ થશે હવે NY3 માટે લઈએ તો NY3 માટે એક ધન અને 3 ઋણ આપે છે N+3 અને 3Y- S અને 3S તાનો KSP બરાબર N+3 Y- નો ઘન S અને 3S નો ઘન તો KSP ના છેદમાં 27 હવે એનો ચતુર્થ મૂળ લેતા 6.2 × 10⁻³ ઘાત
27 रेस टू 1/4 આ રીતે થશે બરાબર. તો આ મૂલ્ય આના કરતા નાનું થશે. આ મૂલ્યનું માત્ર વર્ગમૂળ છે, આનું ચતુર્થ મૂળ છે, એટલે આ કિંમત નાની થાય. એટલે MY ની પાણીમાં મોલર દ્રાવ્યતા NY3 કરતા ઓછી, કારણ આ -13 નું ચતુર્થ મૂળ લઈએ એટલે માઇનસ ઘાતને કારણે આ મૂલ્ય મોટું થશે. આની દ્રાવ્યતા વધારે હશે અને ઓછી. આની જે કિંમત આવે આનું વર્ગમૂળ કરવાથી, ધારો કે -12 હોય તો -6 આવે, અને -12માં કન્વર્ટ કરીએ ચતુર્થ -3 આવે, તો -6 કરતાં -3 મોટું થશે એટલે જવાબ આવશે એ. માઇનસ કાટના હિસાબે આવું થાય છે. પછી પ્રશ્ન છે પૂછાયેલો, નીચેના પૈકી કયું ફ્લોરિનનું સંયોજન સામાન્ય રીતે નીટમાં પૂછાયેલો પ્રશ્ન લુઇસ બેઇઝની જેમ વર્તે છે. લુઇસ બેઇઝ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે. BF3માં બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે, 3 બંધમાં વપરાઈ ગયા. મધ્યસ્થ પરમાણુ પાસે એકેય અબંધકારક યુગ્મ નથી. ફોસ્ફરસ 2, 8 અને 5. 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એમાંથી 3 ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વપરાય છે. તો એક યુગ્મ છે દાન કરશે એટલે લુઇસ બેઇઝ છે. CF4માં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, એ 4 ફ્લોરિન સાથે બંધમાં વપરાય છે. હવે સિલિકોન છે એની 12મી કક્ષામાં 4, એ 4 ફ્લોરિન સાથે બંધમાં વપરાય છે એટલે નથી, એટલે ઇલેક્ટ્રોનિક પણ દાન કરે એ માત્ર એક જ છે એટલે PF3 જવાબ આવશે. પછી HCl કે જેનો દ્રાવ્યતા ગુણાકાર KSP 1.6×10⁻¹⁰ છે, તો એની 0.1 મોલારિટી NaCl ના દ્રાવણમાં દ્રાવ્યતા કેટલી થશે? જોયું અહીંયા આ બતાવ્યું તે PF3. પ્રશ્ન પૂછ્યા મુજબ 0.1 મોલારિટી NaCl ના દ્રાવણમાં HCl દ્રાવ્યતા શોધવા માટે ક્લોરાઇડની NaCl દ્રાવ્યતામાં ઉમેરવી પડે, કારણ કે HCl માંથી Cl માઇનસ ઉત્પન્ન થાય કોમન આયન, NaCl માંથી પણ Cl ઉત્પન્ન થાય. આ અલ્પ દ્રાવ્ય છે, આ સંપૂર્ણ દ્રાવ્ય, એટલે આ ક્લોરાઇડની સાંદ્રતા અહીંયા ઉમેરવી પડે. સૌ પ્રથમ એજી પ્લસ અને Cl માઇનસ ની NaCl ઉમેરા પહેલાની વાત કરીએ તો NaCl માંથી 0.1 મોલારિટી હોય તો શરૂઆતમાં 0.0 ત્યાં સંપૂર્ણ વપરાય 0.1 બનશે. હવે આ તો સંપૂર્ણ દ્રાવ્ય કક્ષા, અલ્પ દ્રાવ્ય જે Cl છે, ધારો કે એની દ્રાવ્યતા S છે, તો S વત્તા S અને 0.1 ક્લોરાઇડ એમાં ઉમેરાશે એટલે KCl માટે, HCl માટે KSP બરાબર એજી પ્લસ અને સીએલ માઇનસ, અને આપણે એસ લઈએ તો એસ વત્તા 0.1 થશે. તો KSP 1.6×10⁻¹ કાચ છે એટલે 0.1×S વત્તા એસ વર્ગ. હવે અહીંયા આગળ KSP ખૂબ જ નાનું હોવાથી 0.1 ની સાપેક્ષમાં એસ વર્ગને અવગણતા અને આપણે અવગણીએ, એટલે સાદી ભાષામાં 0.1+S માં 0.1 ને અવગણીએ એટલે અહીંયા આગળ થશે શું, 0.1×S રહેશે એટલે 0.1 ની સાપેક્ષમાં એસને અવગણતા સાદી ભાષામાં, એટલે કે જે Cl માઇનસ NaCl ને કારણે છે એ વધારે છે, HCl ને કારણે જે છે Cl માઇનસ એ અલ્પદ્રાવ્ય ક્ષારને કારણે ખૂબ જ ઓછું, એટલે 0.1 ની સાપેક્ષમાં એસને અવગણતા એટલે 0.1×S થશે. તો
सामे जाए એટલે 1.6 10 ની માઈનસ 10 ઘાત છેદ માં 0.1 હવે 0.1 ઉપર જાય એટલે 10 રેસ ટુ માઈનસ 1 ઉપર જાય એટલે 10 રેસ ટુ 1 થાય તો 1.6 આમાંથી 1 ઘાત થાય 10 રેસ ટુ માઈનસ 9 મોલારિટી થશે બરાબર આપણો જવાબ બી હવે સિલ્વર ક્રોમેટ છે એ G2 C2O4 सॉरी सिल्वर ऑक्सेलेट छे એનો સંતૃપ્ત દ્રાવણમાં Ag+ ની સાંદ્રતા 2.2 10 ની માઈનસ 4 ઘાત મોલ ઇન્વર્સ છે તો Ag2C2O4 નો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે હવે આપણે વાત કરીએ એક્સ બી વાય પ્રકારનું પાણીમાં સંતુલન થાય તો એક્સ એ આયન અને વાય બી આયન આપશે તેનો કે ઇન્ટુ અને અચલ એટલે કે એસપી એટલે એક્સ ની એક્સ ઘાત વાય ની વાય ઘાત ભૂખ મુજબ એસ ની એક્સ પ્લસ વાય ઘાત થાય એ તો સિલ્વર ક્રોમેટ ઓક્સેલેટ લઈએ એમાંથી બે એજી પ્લસ આપે સી ટુ ઓ ફોર માઇનસ ટુ એટલે ઓક્સેલેટ બે સિલ્વર આપેને એક ઓક્સેલેટ એટલે 2s અને s થશે તો ksp બરાબર એજી પ્લસ નો સ્ક્વેર અને ઓક્સેલેટ ની એક ઘાત કારણ કે આના બે મોલ છે એટલે બે ઘાત અને એક ઘાત એટલે 2s નો સ્ક્વેર અને s એટલે 4s ઘન થશે હવે આપેલું મૂલ્ય છે 2s એટલે એજી પ્લસ આપેલો છે એટલે 2Ag+ ની સાંદ્રતા આપેલી છે 2.2 10 રેસ ટુ માઇનસ 4 એનો સ્ક્વેર અથવા તો 1.1 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 4 થશે હવે ksp બરાબર 2.2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 4 નો સ્ક્વેર ઇન્ટુ 1.1 કારણ કે આ 2s હોય તો એનાથી અડધું થાય ને એટલે 1.1 10 રેસ ટુ માઇનસ 4 થાય આ 2.2 એજી પ્લસ છે ટોટલ 2.2 10 રેસ ટુ માઇનસ 4 હોય તેના દી અડધો એટલે 1.1 10 રેસ ટુ માઇનસ 4 થાય એના આધારે એટલે 2.2 ઇન્ટુ 1.1 એટલે 5.3 થાય માઇનસ 4 નો સ્ક્વેર એટલે માઇનસ 8 થાય માઇનસ 8 અને માઇનસ 4 માઇનસ 12 થાય એટલે એનું ksp થશે 5.3 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત જેટલો થશે હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન 298 કેલ્વિન તાપમાન પર બેરિયમ સલ્ફેટની દ્રાવ્યતા યાને કે એસ બે પોઈન્ટ 42 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ગ્રામ પ્રતિ લિટર છે તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે પહેલી વાત તો એ આપણે અહીંયા દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લિટરમાં આપેલી છે એને મોલારિટીમાં ફેરવવી પડે તો આજે ગ્રામ પ્રતિ લિટર છે એટલે વજનના છેદમાં અણુભાર લઈએ એટલે આપણને મોલ પ્રતિ લિટર મળે એટલે આને અણુભાર વડે ભાગીશું એટલે 2.42 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત છેદમાં 233 એટલે ગ્રામ પ્રતિ લિટર છે એ સેમાં ફેરવાઈ જશે જો અહીં મોલારિટીમાં દ્રાવ્યતા નથી આપેલી એટલે ખાસ ધ્યાન આપજો તો આપણે એને 233 વડે ભાગીશું એ આપણી દ્રાવ્યતા થશે મોલારિટીમાં તો બેરિયમ સલ્ફેટ છે એમાંથી એક કપ બેરિયમ આપશે ને એક સલ્ફેટ આપશે આ એસ તો એસ અને એસ તો ksp બરાબર એસ અને એસ એટલે એસ વર્ગ થશે તો 2.42 10 ની માઇનસ 3 ઘાત 233 નો સ્ક્વેર
मुजब गणतरी करिए तो એનો ગુણાકાર ભાગાકાર એટલે 2.42 બે વખત અને માઈનસ 6 થાય છેદમાં 233 બે વખત. હવે આ બધાનો આપણે ભાગાકાર કરીશું એટલે 0.00010078 આવે અને માઈનસ 6 થાય. હવે પોઈન્ટ આમ જાય 1.078 माइनस 10 થશે બરાબર મોલારિટી નો સ્ક્વેર એટલે મોલ સ્ક્વેર પર લિટર સ્ક્વેર થશે આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે છોકરા 2018 NaOH અને HCl ના જુદા જુદા કદના દ્રાવણ ને મિશ્ર કરી એટલે એને વચ પ્રબળ બેઝ અને એક પ્રબળ એસિડ એને મિશ્ર કરીને જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણ બનાવવામાં આવ્યા. 60 મોલારિટી 60 મિલી m/10 એટલે 0.1 મોલારિટી HCl થાય. m/10 0.1 મોલારિટી m/10 એટલે ભૂલ નહીં કરતા 1/10 × m લખી શકાય. 1/10 એટલે 0.1 મોલારિટી કહેવાય. m/5 એટલે 1/5 થાય એટલે 0.2 મોલારિટી કહેવાય. આ રીતે સાંદ્રતા કહેવામાં આવે છે. તો કયા એકની pH 1 ને બરાબર થશે એટલે કયા દ્રાવણની pH 1 થશે. મતલબ કે એસિડ માટે N1 બેઝ માટે N1 V1 અને એસિડ માટે N2 V2 મતલબ N2 V2 નું મૂલ્ય N1 V1 કરતા મોટું હોવું જોઈએ. એના આધારે આપણે ગણતરી કરીએ તો જવાબ એ આવશે 75 મિલી m/5. m/5 નો મતલબ થાય છે 0.2 મોલારિટી. 75 મિલી × 0.2 અહીંયા 25 × 0.2 એટલે 0.50 થશે અને આ 1.5 થશે. હવે 75 માંથી 25 મિલી બાદ થાય એટલે 50 મિલી m/5 HCl બાકી રહેશે બરાબર. HCl અને NaOH છે ને એમાંથી આપણે શું કર્યું ગણતરી કરેલી છે તો મેં કીધું એસિડ અને બેઝ ભેગા કરો તો મૂલ્ય કોનું મોટું હોવું જોઈએ. સરળ રીત આ થશે બેઝ માટે આપણે N1 V1 લઈ તો એ 25 મિલી અને n/5 એટલે 0.2 મોલારિટી બરાબર. પછી એસિડ માટે 75 મિલી m/5 એટલે 0.2 મોલારિટી તો આ મૂલ્ય મોટું થશે 15 અને આ 5 થશે. હવે તો ડાયરેક્ટ H+ ની સાંદ્રતા હવેની નોર્માલિટી મોલારિટી જેટલી થાય HCl છે એની બેઝિકતા 1 આની એસિડિકતા 1 એટલે n/5 લઈ શકાય નોર્માલિટી મોલારિટી સરખી. હવે n2v2 − n1v1 0.2 × 75 અહીંયા 0.2 × 25 0.2 × 75 કરો એટલે 15 0.2 × 25 કરો એટલે 5 15 માંથી 5 જાય 10 અને કુલ કદ કારણ કે એસિડનું મૂલ્ય મોટું એટલે H+ની પરિણામી સાંદ્રતા મળે 10 × 10 એટલે 10⁻¹. તો ખબર જ છે pH બરાબર −log H+. હવે 10⁻¹ હોય તો માઇનસ આગળ વહી જાય એટલે pH 1 થશે એટલે જવાબ એ આવશે. હવે 2019 બ્રોન્સ્ટેડ એસિડ H2O અને HF માટે
संयुग्म में बेस शोधो। ब्रोन्स्टेड एसिड छे जेवा के H2O अने HF હવે સંયુગ્મ બેઝ એટલે પોતે એસિડ તરીકે વર્તે છે, એસિડ હોય તો એ પ્રોટોન ગુમાવશે, તો H2O માંથી એક પ્રોટોન જાય એટલે OH માઇનસ બને, HF માંથી ને પ્રોટોન જાય તો F માઇનસ બનશે, એટલે જવાબ D આવશે। संयुग्म बेस OH माइनस अने F माइनस थसे। हवे 67 क्वेश्चन नंबर, कयु बेसिक बफर द्रावण बनशे? जो अहीं प्रबल एसिड अने प्रबल बेस ने बफर द्रावण ना होय, पछी આ નિર્બળ એસિડ બરાબર, કઈ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ નો ક્ષાર, કઈ પ્રબળ બેઝ આપેલો છે એટલે ના થાય બરાબર। અહીંયા 0.1 મોલારિટી નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ નો 100 મિલીગ્રામ, 0.1 મોલારિટી HCl નો 100 મિલીગ્રામ અને 0.1 મોલારિટી NH4OH નો 200 મિલીગ્રામ, તો એ આપણે ક્વેશ્ચન પૂછ્યો છે બફર દ્રાવણ બનશે એની આપણે ચર્ચા કરીએ। બેઝિક બફર દ્રાવણ બનાવવું છે મતલબ કે નિર્બળ બેઝ અને એના પ્રબળ એસિડ સાથેનો ક્ષાર હોવો જોઈએ, તો 0.1 મોલારિટી HCl નું 100 મિલી વત્તા 0.1 મોલારિટી NH4OH નું 200 મિલીગ્રામ, બેઝિક બફર દ્રાવણ એ નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેનો ક્ષાર હોવો જોઈએ, તો આપણો નિર્બળ બેઝ છે, પછી આ બલે એસિડ છે, પણ આ નિર્બળ બેઝ વત્તા એ નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ આની પ્રક્રિયા થઈને NH4Cl બનશે એટલે બેઝિક દ્રાવણ બનાવશે, કારણ કે NH4OH 200 મિલી છે, 800 મિલી, તો ધારો કે 100 વપરાઈ જાય આનાથી બરાબર, તો 100 મિલી અને 100 મિલી આ વપરાઈ જાય તો NH4Cl બનશે અને 100 મિલી NH4OH રહેશે, તો એ બેઝિક બફર દ્રાવણ બનશે। નેક્સ્ટ 2019 ઋણ ભારિત કલેલું મય સિલ્વર આયોડાઇડ નો સોલ બનાવવા માટે આપેલામાંથી કયા દ્રાવણનું મિશ્રણ તરફ દોરી જશે? હવે આપણે વાત કરીએ, સૌ પ્રથમ ઋણભારિત કલિલ કણો છે એટલે કે અદ્રાવ્ય કણ, દ્રાવણમાં અદ્રાવ્ય કણ છે સિલ્વર આયોડાઇડ, એની ઉપર આયોડિન ઋણ આયન તરીકે રહેલા છે, આવું એક અદ્રાવ્ય કલિલ બનાવવું છે, કલિલ એટલે અદ્રાવ્ય કલિલ કણો કયા મિશ્રણ તરફ દોરી જશે, એટલે સિલ્વર નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ, તો Ag પ્લસ અને I માઇનસ એટલે સિલ્વર આયોડાઇડ બની જાય। આ 50 મિલી છે, આ 50 મિલી છે, હવે કબ ઇમ્પોર્ટન્ટ રહેશે 68 વાળા પ્રશ્નમાં, જ્યારે એજી આઈનું પ્રમાણ કે આઈનું પ્રમાણ વધુ હોય તો જ સિલ્વર આયોડાઇડની સપાટી પર આઈ માઇનસનું આવું શોષણ થાય। આ 1 મોલારિટી સિલ્વર નાઇટ્રેટનું 50 મિલી એટલે 1 એ સિલ્વર નાઇટ્રેટમાંથી એજી પ્લસ વત્તા એનો 3 માઇનસ, આ 1 મોલારિટી હોય તો આ 1 થશે, પછી કે આઈ હોય તેમાંથી કે પ્લસ અને આઈ માઇનસ બનશે, આ 2 મોલારિટી તો 2 થાય, તો 2 એટલે એજી પ્લસ 1 મોલારિટી છે અને આ 1 મોલારિટી યુઝ થાય એટલે સિલ્વર આયોડાઇડ અલ્પદ્રાવ્ય ક્ષાર આપે, હજી આની 1 મોલારિટી બાકી રહેશે
आई माइनस स्वरूपे अद्रव्य कण ऊपर बराबर अधिशोषण सपाटी पर ऋणायन रहेशे बराबर के जवाब सी आवशे। तो अहीं जवाब सी आवशे। तो अहीं शुं आव्युं आ वन मोलर रीडिंग अने 1.5 छे बराबर। प्रॉब्लम ए थाय के 1 यूज थई जाय तो 0.5 ज रहेशे। आ 1 અને આ 2 છે એટલે જવાબ આવશે આ 0.1 મોલારિટી એજી પ્લસ 0.1 મોલારિટી આઈ માઇનસ તો સિલ્વર આયડાઇડ બની જાય તો વધારાના આયોડિન તો છે નહીં તો એજી આઈ અદ્રાવ્ય છે એની ઉપર આયોડિન ઋણ આયનનો શોષણ ક્યાંથી થાય આઈ માઇનસ નથી અહીંયા આઈ માઇનસ વધારે છે અહીંયા એજી પ્લસ વધારે છે અને આઈ માઇનસ ઓછા છે એટલે આઈ માઇનસ સપાટી પર ત્યારે શોષાય વધારે હોય તો માટે જવાબ સી આવશે। 69 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના સંતૃપ્ત દ્રાવણની પીએચ 9 છે। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક તો પેલા બેઝ છે અને પીએચ 9 છે એટલે પીઓએચ 14-9 એટલે પીઓએચ 5 થશે બરાબર। પીઓએચ ઉપરથી ઓએચ માઇનસની સાંદ્રતા મળી જાય પીઓએચ બરાબર માઇનસ લોગ 10 ઓએચ માઇનસ આ 5 છે એટલે માઇનસ લોગ 10 ઓએચ માઇનસ તો લોગ ઓએચ માઇનસ બરાબર માઇનસ 5 તો અહીંયા ઓએચ માઇનસ બરાબર આ માઇનસ 5 છે એના પછી 0 હોય તો અહીં 12 કરવામાં આવે પોઈન્ટ પછી બધા 0 હોય તો 12-6 ન થાય જો માઇનસ 5.40 હોય તો 12-6.60 થાય પણ માઇનસ 5.00 હોય તો ડાયરેક્ટ 12 પોઈન્ટ અને એકમાંથી બાદ કરો 0 જ રહેશે। હવે હું એન્ટી લોગ લઈને એટલે આ 1 થાય 0-0 1 એટલે 1×10⁻¹⁵ થશે એના ઉપરથી આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાંથી કેલ્શિયમ પ્લસ 2 આ અલ્પદ્રાવ્ય પદાર્થ છે એસ એસ તો 2S થશે તો કેએસપી બરાબર હવે આ 2S છે એ 1×10⁻⁵ છે એટલે આખું હોય ચાવી જાય બે વડે ગુણવાન નહીં તો એનાથી અડધું થાય ને એટલે 1/2 એટલે 0.5 × 10⁻⁵ થાય તો કેએસપી બરાબર કેલ્શિયમ પ્લસ 2 ની 1 ઘાત હોય માઇનસ ની 2 ઘાત એટલે 0.5×10⁻⁵ ઘાત ગુણ્યા 1×10⁻⁵ નો સ્ક્વેર એટલે કે 0.5×10⁻⁵ 1 નો વર્ગ 1 આ માઇનસ 10 હવે 0.5×10⁻⁵ ઘાત એટલે 5×10⁻¹૪ ઘાત થશે એટલે 0.5×10⁻¹૫ ઘાત બી આવશે જવાબ 69 માટે જે આપણે જોઈ લઈ પાછી એક વખત। તો હમણાં જોઈએ અહીંયા આગળ પીએચ 9 છે એટલે પીઓએચ 5 થાય એટલે ઓએચ માઇનસની સાંદ્રતા 10⁻¹૫ થાય। હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અલ્પદ્રાવ્ય હોય એટલે કેલ્શિયમ પ્લસ 2 2H માઇનસ તો આ S હોય તો આ 2S છે તો 2S બરાબર 10⁻⁵ જે આપણે ગોઈતું 2S બરાબર તો S બરાબર 10⁻⁵/2 એટલે આ S છે તો આ 2S નો વર્ગ એટલે 4S ઘન એટલે કેએસપી બરાબર 4×10⁻⁵ એનો ઘન સ્ક્વેર 0.5×10⁻¹૫ ઘાત કેએસપી થશે આ આપણો જવાબ છે। હવે આપણે 2019 સુધી પૂછાયેલા પ્રશ્નો સોલ્વ થઈ ગયા।
બાકીનાની પ્રેક્ટિસ કરજો. જય હિન્દ.